मतदान करता लोको लांबी कतारो अने नीचे दर्शावेला पाथ प्रमाणे विश्वनी सौथी मोटी लोकशाही गणाता भारत में लोकशाहीना सौथी मोटा पर्वनी उजवणी करवामां आवी रही छे। त्यारे आ पर्व में भाजप कोंग्रेस सहित तमाम पक्षोना दिग्गज नेताओए जोड़ाई पोताना मताधिकारनो उपयोग कर्यो हतो। राज्य में आज लोकसभा की तीजा तबक्का चूंटणी माटे मतदान प्रक्रिया चाली रही छे, जेने लईने नागरिकों में भारी उत्साह माहौल जोवा मळी रह्यो छे। लोकशाहीना आ महापर्व में गुजरातना मुख्य प्रधान विजय रूपाणी सहित भाजपना तमाम दिग्गज नेताओं जोड़ाया अने पोताना मताधिकारनो उपयोग कर्यो। मुख्य प्रधान विजय रूपाणीए आज राजकोट में अनिल ज्ञान मंदिर रैया रोड खाते थी मतदान कर्यो। એ જે દેખાડે છે કે ગુજરાતની જનતાનો ઉત્સાહ નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા, દેશનું ભવિષ્ય નરેન્દ્રભાઈના હાથમાં સલામત એ વાત લઈને લોકો ભારે મતદાન કરી રહ્યા છે। તો આ તરફ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કડી ખાતેથી મતદાન કર્યું હતું। જાગૃત નાગરિક જે લોકશાહીના અધિકારની ઈચ્છા રાખે છે, એમણે પોતાની ફરજના ભાગરૂપે જરૂરથી મતદાન કરવું જોઈએ અને દરેક નાગરિકના મતદાનના આધારે જ દેશની અંદર સશક્ત મજબૂત વિકાસવાળી દેશનું ગૌરવ અને સન્માન વધારનારી સરકારની રચના કરવા માટે દરેક મતદારોએ સહયોગ આપવો જોઈએ। જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના પત્ની સાથે ભાવનગર ખાતેથી મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બન્યા હતા। માનું છું કે ગુજરાતની અંદર એક અલગ પ્રકારની વ્યવસ્થા, દેશની અંદર અલગ પ્રકારની વ્યવસ્થા, મતદાન કરીએ, મતદાન કરાવીએ, લોકશાહીનું જતન કરીએ। આપણે જ્યારે આપણો અધિકાર માંગતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ફરજ ન ચૂકીએ એવી મારી રાજ્યની જનતાને વિનંતી છે। આ જ પ્રમાણે મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ સીએમ આનંદી પટેલે પણ અમદાવાદ સ્થિત શીલજ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। આજ પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિતના તમામ દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ પૂર્ણ કરી હતી। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે આણંદ જિલ્લાના આંકલવ સ્થિત કેશવપુરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું। અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ તેમના માતા અને પત્ની સાથે મતદાન કર્યું હતું। આ દેશમાં સંવિધાનની સુરક્ષા માટે, લોકશાહીને ટકાવવા અને સમગ્ર ભારત દેશને બચાવવા માટે સૌ બહોળી સંખ્યામાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે, ભારત બચાવો અભિયાનમાં સૌ જોડાઈ મતદાન કરે અને કરાવે એવી હૃદયથી અપીલ। તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ ભરૂચના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામેથી મતદાન કર્યું હતું। આજ પ્રમાણે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કરી પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। રાજકીય દિગ્ગજોએ પણ મતદાન કરી પોતાની ફરજ પૂર્ણ કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।